નમસ્કાર મિત્રો તમે છો નવસારી લાઈવ નવસારીમાં આવતીકાલ રાત્રેથી રાત્રિ કરફ્યુ અમલમાં આવશે એટલે કે રાજ્ય સરકાર દ્વારા રાત્રિ કરફ્યુ ની અમલવારી કરી દેવામાં આવી છે નવસારી જિલ્લામાં રાત્રિના આઠથી સવારના છ વાગ્યા સુધી કોરોનાના કરફ્યુ રહેશે આ ઉપરાંત શહેરોમાં વધતા વધારાના નિયંત્રણો પણ રાજ્ય સરકાર દ્વારા મૂકવામાં આવ્યા છે એટલે કે રાત્રિના કરફ્યુ તો યથાવત રહેશે પરંતુ દિવસ દરમિયાન પણ કેટલાક ખાસ કરીને અમલવારી નવી મૂકવામાં આવી છે નિયંત્રણો મૂકવામાં આવે છે જેમાં રાજ્ય સરકાર દ્વારા ઓગણત્રીસ શહેરી પૈકી રાત્રિ કરફ્યુ ઉપરાંત વધારાના નિયંત્રણો પણ આવતીકાલથી અમલમાં મૂકવામાં આવે છે આ નિયંત્રણો અઠ્ઠાવીસમી એપ્રિલ બે હજાર એકવીસ બુધવારથી પાંચમી મે બે હજાર એકવીસ સુધી અમલવારી રહેશે આ નિયંત્રણો દરમિયાન ઉપરોક્ત આવશ્યક તમામ સેવાઓ ચાલુ રહેશે જેમાં અનાજ કરિયાણા દુકાન શાકભાજી ફળફરાદી મેડિકલ સ્ટોર મિલ્ક પાર્લર બેકરી તથા ખાદ્ય પદાર્થની દુકાનો ચાલુ રહેશે તમામ ઉદ્યોગો ઉત્પાદન એકમો કારખાનાઓ અને બાંધકામ પ્રવૃત્તિઓ યથાવત ચાલુ રહેશે આ તમામ એકમોએ એસઓપીનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે એસઓપી એટલે સોશિયલ ડિસ્ટન્સિંગ માસ્ક સેનેટાઈઝર તેમજ એકબીજાથી બને એટલી દૂરી રાખવાથી જ તમે સુરક્ષિત રહો તે રીતે એસઓપીનું પાલન પણ કરવાનું રહેશે તમામ મેડિકલ અને પેરામેડિકલ સેવાઓ પણ યથાવત રહેશે તમામ રેસ્ટોરન્ટ બંધ રહેશે માત્ર પાર્સલ સેવા ચાલુ રાખી શકાશે તમામ શોપિંગ મોલ કોમ્પ્લેક્સ ગુજરી બજાર સિનેમા હોલ ઓડિટોરિયમ જીમ સ્વિમિંગ પૂલ વોટરપાર્ક જાહેર બાગ બગીચા સલૂન સ્પા બ્યુટી પાર્લર અને અન્ય એમ્યુઝમેન્ટ પાર્ક પ્રવૃત્તિઓ પણ બંધ રહેશે એપીએમસી પણ બંધ રહેશે માત્ર શાકભાજી અને ફરફળાદી વેચાણ સંલગ્ન એપીએમસી ચાલુ રાખી શકાશે ધાર્મિક સ્થળોએ એટલે કે મંદિરોને પણ આ જાહેર જનતાના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે માત્ર સંચાલકો અને પૂજારીઓ પૂજા વિધિ કરી શકશે તે પ્રકારની છૂટછાટ આપવામાં આવી છે પબ્લિક ટ્રાન્સપોર્ટ એટલે કે બસ તેમજ અન્ય જે રિક્ષા કે કોઈ પણ હોય તેમાં પચાસ ટકા ક્ષમતા સાથે ચાલુ રાખી શકાશે એટલે કે બસમાં જો પચાસ વ્યક્તિની કેપેસિટી હોય તો તેમાં પચીસ વ્યક્તિ જ મુસાફરી કરી શકશે ત્યારે રિક્ષામાં બે જ વ્યક્તિ બેસાડી શકાશે તે પ્રકારનું પબ્લિક ટ્રાન્સપોર્ટ માટે પણ તેઓએ આ નવું નિયમો લાગુ કરવામાં આવે છે લગ્ન પ્રસંગના નિયમોમાં તો પચાસ લોકોની જે નિયમ હતો તે પણ યથાવત રહેવા પામે છે ત્યારે અંતિમ વિધિમાં માત્ર વીસ વ્યક્તિઓ જ હાજર રહી શકશે તે પ્રકારની જાહેરાત રાજ્ય સરકાર દ્વારા કરી લેવામાં આવી છે લેક્સી ફેબ્રિક્સ ની સાથે ઉદ્યોગ કરવાનો લહાવો પ્રાપ્ત કરો આપના ઉદ્યોગને વધુ વિકસાવવા માટે શ્રેષ્ઠ મોકો મેળવો ઓનલાઈન વ્યવસાય શરૂ કરવા સાથે બધી જ સહાયતા આપને અમારા તરફથી મળી રહેશે તમે નોકરી સાથે જોડાયેલા હોય કે નિવૃત્ત હોય વિદ્યાર્થી હોય કે ઉદ્યોગપતિ હોય પછી પણ કેમ ના હોય ઘરે બેઠા પૈસા કમાવો અને પોતાની સરનામું ઊભી અને અમારો સંપર્ક કરવા માટે સેવન સિક્સ નવસારી અને જીરો એટ જીરો થ્રી ઝીરો સેવન અથવા 9898287464 એટ નાઇન ટુ એટ સેવન ફોર સિક્સ ફોર પર કોલ નવસારીમાં રાત્રિ કર્ફ્યુની સાથે સાથે દિવસનું જે હાલમાં સ્વૈચ્છિક લોકડાઉન આપવામાં આવ્યું છે નવસારી વિજલપુર નગરપાલિકા દ્વારા તે તો યથાવત રહેવા પામશે એટલે કે સવારે જે સાતથી બપોરે બે વાગ્યા સુધીના જે વ્યાપાર ધંધા ખોલવાનો ટાઈમ છે તે યથાવત રહેશે ત્રીસમી તારીખ સુધી આ નિયમ જે પાલિકાએ આપવામાં આવ્યો છે તે બંધ રહેશે ખાસ કરીને આવતીકાલથી તમામ શહેરોમાં એટલે કે નવસારી જિલ્લામાં મોલ શોપિંગ ગુર્જરી બજાર સિનેમા હોલ ઓડિટોરિયમ જીમ સ્વિમિંગ પૂલ વોટરપાર્ક જાહેર બાગ બગીચા સલૂન સ્પા બ્યુટી પાર્લર અને અન્ય અમ્યુઝમેન્ટ પ્રવૃત્તિઓ સંપૂર્ણપણે બંધ રહેશે એટલે કે આ તમામ પ્રવૃત્તિઓ પર લોકડાઉન લાગી દેવામાં આવ્યું છે અને તે લોકડાઉનનો સમય રહેશે પાંચમી મે સુધી આ તમામ વસ્તુઓ બંધ રહેશે દિવસ દરમિયાન તેમજ રાત્રિ દરમિયાન પણ એટલે કે મેડિકલ અને તે સિવાયની તમામ વસ્તુઓ ચાલુ રહેશે શાકભાજી ને તે વસ્તુઓ ચાલુ રહેશે પરંતુ આ જે ખાસ કરીને જે અન્ય મોલ અને શોપિંગ કોમ્પ્લેક્ષ તમામ વસ્તુઓ બંધ રાખવાનો હુકમ કરવામાં આવ્યો છે એટલે તમામ આવતીકાલથી અમલવારી થશે અને તે કાયદેસર થશે એટલે કે જો પણ કોઈ પણ ખુલ્લું રાખશે તો તેની સામે પાલિકા કાયદેસરના નિયમો પ્રમાણે દંડની વસૂલાત કરશે પોલીસ ગુનો દાખલ કરશે તમામ નિયમો આવતીકાલથી અમલમાં આવશે એટલે આવતીકાલથી આ રાત્રિ કરફ્યુ અમલમાં આવશે અને રાત્રે જો તમે બહાર નીકળ્યા તો પોલીસ તમારી ખેર નહીં તે પ્રકારના દ્રશ્યો પણ ફરી જોવા મળશે નવસારીમાં એટલે તમારે ઘરમાં રહેવું ફરજિયાત રહેશે અને ઘરની બહાર નીકળ્યા તો પોલીસ તમને પકડી પણ લઈ શકે છે અને તમારા પર ગુનો પણ દાખલ કરી શકશે છે એટલે જ ઘરમાં રહેજો સુરક્ષિત રહેજો અને કારણ વગર ઘરની બહાર બિલકુલ ના નીકળતા હાલની પરિસ્થિતિ એટલી ગંભીર છે નવસારીમાં કે તમે જો કારણ વગર ઘરની બહાર નીકળ્યા અને તમને કોરોનાથી સંક્રમિત થયા તો તમે તમારા પરિવારજનોને પણ કોરોનાથી સંક્રમિત કરી શકશો તમારા વાલી સ્વજનો જે હોય મોટી ઉંમરના તેમજ જે લોકોને અન્ય સુગર કે પ્રેશર કે એવી કોઈ બીમારી હોય તેવા વ્યક્તિઓ માટે આ કોરોના ઘાતક સાબિત થઈ શકે છે એટલે જ નવસારી લાઈવ તમને વારંવાર અપીલ કરે છે આજે પણ કરે છે અને આગળ પણ કરતું રહેશે કે ઘરમાં રહો સુરક્ષિત રહો વારંવાર હાથ ધોવો માસ્ક પહેરો અને સેનેટાઈઝર કરતા રહો તેમજ સોશિયલ ડિસ્ટન્સિંગનું પણ પાલન કરો જરૂર વગર ઘરની બહાર ન નીકળો એક જ વ્યક્તિ જઈને ઘરનો જે જરૂરી કામ હોય તે પતાવી આવે બાકી એક સાથે બે ત્રણ વ્યક્તિઓ નીકળી અને પોતાના જાતને સંક્રમિત ન કરો તેવી નવસારી લાઈવ તમને અપીલ કરી રહ્યું છે તો જોતા રહો નવસારી લાઈવ ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે અમે જે વિડીયોમાં બતાવીએ છીએ તેમ તમે સબસ્ક્રાઈબ બટન પર દબાવી બાજુમાં બેલ પર બટન દબાવશો અને ત્યારબાદ જો તમને આ વિડીયો ગમે તો લાઇક બટન દબાવશો સબસ્ક્રાઈબ બટન એક જ વાર દબાવવાનું છે એકવાર તમે દબાવો એટલે તમે સબસ્ક્રાઈબ થઈ જશો અને બાજુમાં બેલનું બટન દબાવશો એટલે તમને નોટિફિકેશન ઓન થઈ જશે અને દરેક વિડીયો જ્યારે તમને ગમે તો એ વિડીયોને આ રીતે જે લાઈક બટન છે તે લાઈક દબાવી અમને પ્રોત્સાહિત કરશો